सावधान, હવે દ્વિચક્રી વાહનો પર ડબલ સવારી જશો તો ગાડી થશે ડિટેન. લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરાવવા માટે ભાવનગર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં આજરોજ 100 જેટલી ગાડીઓ ડિટેન કરવામાં આવી છે. કોરોના વાયરસના પગલે લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉનના પાલન માટે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા જાહેરનામાના ભંગના કેસો પણ મોટી સંખ્યામાં કરવામાં આવ્યા છે. વાહન ડિટેન પણ કરવામાં આવ્યા છે. જ્યારે શુક્રવારની સવારે પોલીસ તંત્ર દ્વારા વાહનો ડિટેન કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મહિલાઓને સાથે લઈ વાહન પર પસાર થતા લોકોને અટકાવી વાહન ડિટેન કરવામાં આવે છે અને મહિલાઓને પોતાની જીપમાં ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ નવતર પ્રયોગ ભાવનગર પોલીસ તંત્ર દ્વારા હાથ ધરી લોકડાઉનનું પાલન કરાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન આપવામાં આવ્યું છે. આ લોકડાઉન અને જાહેરનામાનો ભંગ ના થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન વાહનોને લઈને ફરતા ઇસમો સામે ગુનાઓ દાખલ કર્યા છે, તેમજ વાહન ડિટેનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે શુક્રવારે સવારથી પોલીસ તંત્ર દ્વારા થોડું કડકાઈથી લોકડાઉનનું પાલન કરાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ભાવનગરમાં લોકડાઉનનું પાલન કરાવવા માટે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં લોકડાઉન દરમિયાન મહિલાઓને સાથે લઈ ડબલ સવારીમાં પસાર થતા શખ્સોને અટકાવી લોકડાઉનનો ભંગ નહીં કરવા સમજાવવામાં આવે છે. તેની સાથોસાથ વાહન ડિટેન કરાવવામાં આવે છે. તદુપરાંત સાથે રહેલી મહિલાનું પોલીસ તંત્ર પોતાના વાહનમાં ઘર સુધી પહોંચાડવાની કાર્યવાહી કરે છે. મહિલાઓ પરેશાન ન થાય તેવા હેતુથી પોલીસ તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.